મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, ચાલો હવે આપણા શૈક્ષણિક કાર્યને આગળ વધારતા આપણે પ્રકરણ નંબર 6માં જઈએ. વિદ્યાર્થી મિત્રો, હવે આ જ કોષ્ટક પરથી આપણે બીજી સંખ્યાઓના અવયવો શોધતા શીખીએ. હવે 36ના અવયવો શોધવાના છે. ચાલો 36 કયા કયા ઘડિયામાં છે આપણે જોઈએ. પહેલાના ઘડિયામાં તો દેખાય છે તમને 36 દેખાય, એમ કે 1ને 36 સાથે ગુણીએ તો 36 આવે જ, પણ 2ના ઘડિયામાં આવે એમ તો જોવા જાય તો. પરંતુ અત્યારે આપણે જ્યાં 36 દેખાય છે તે 36ના બધા અવયવો આપણે શોધી કાઢીએ. જો અહીં 3ના ઘડિયામાં 36 દેખાય છે, હે ને, 12 ટાલી 36, તો 2ના ઘડિયામાં પણ આવે છે 36, 18 દુ 36, માં અહીં 12 સુધી ન જ છે તેથી એ નથી, આપણે લખીએ તો કરાય. ચાલ 1ને 36 સાથે ગુણીએ તો 36 મળે, એટલે 1 એનો અવયવ તો કહેવાય, બરાબર ને. અને 2 પણ આવે, 2 18 દુ 36, એટલે 18 અને 2 એ બંને એના અવયવો કહેવાશે. ચાલ હવે 3ના ઘડિયાથી તો આપણે મળે છે 36, 3ના ઘડિયામાં આવે છે એટલે કે 12 ટાલી 36, બરાબર ને. ચાલો હવે 4ના ઘડિયામાં છે 36, હા છે, એટલે 4 પણ 3ના ઘડિયામાં, 4ના ઘડિયામાં, પછી 5ના ઘડિયામાં નથી, 6ના ઘડિયામાં છે એટલે 6ના ઘડિયામાં પણ છે, 7ના ઘડિયામાં છે 36, ના નથી, 8ના ઘડિયામાં નથી, 9ના ઘડિયામાં છે એટલે 9, પછી 10ના ઘડિયામાં નહીં મળે, 11ના ઘડિયામાં પણ નહીં મળે, 12ના ઘડિયામાં 36 મળશે. એટલે આ બધા 36ના અવયવો કહેવાશે. કયા કયા? તો 1, 2, 3, 4, 6, 9, 12, 18 અને 36 આ 36ના બધા અવયવો કહેવાશે. કેમ? કારણ કે આ બધા ઘડિયામાં 36 આવે છે એટલે આ બધી સંખ્યાઓ સાથે 36ને ગુણવામાં આવે તો 36 મળે છે. 2ને 18 સાથે ગુણીએ તો 36 મળશે. 3ને 3, 6, 18 ને કેટલા વડે ગુણીશું તો 36 મળશે? 12 સાથે ગુણીશું તો 36 મળે છે. એટલે આ બધી સંખ્યાઓ એના અવયવો કહેવાશે, એટલે કે 36ના આટલા બધા અવયવો મળશે. એવી મોટામાં મોટી કઈ સંખ્યા છે? ચાલો હવે આગળનો પ્રશ્ન જોઈએ. એવી મોટામાં મોટી કઈ સંખ્યા છે જેને અવયવો ના આ કોષ્ટકમાં શોધી શકાય? એવી મોટામાં મોટી તો આ જ સંખ્યા છે 144, કે જેના અવયવ આપણે શોધી શકીએ છીએ. 12 તેનો અવયવ છે, 12 તેનો અવયવ છે. વિદ્યાર્થી મિત્રો, હવે તમને એમ કીધું છે કે જો હવે બીજી મોટામાં મોટી સંખ્યાઓનું શોધવા હોય અવયવ તો શું કરવું પડે? તો બીજી મોટામાં મોટી સંખ્યાઓના અવયવો શોધવા હોય તો તેના ભાગાકાર કરીને આ રીતે કોષ્ટક બનાવવું પડે અને હજુ વધુ સંખ્યા લેવી પડે. આપણે તો 12 સંખ્યા જ લીધેલી ને, જો હજુ વધુ મોટી સંખ્યા જોઈતી હોય ને તો હજુ બીજો કોષ્ટક બનાવવો પડે. ચાલો વિદ્યાર્થી મિત્રો, હવે એ જ પાના ઉપર 96 નંબરના પેજ ઉપર જ સામાન્ય અવયવો શોધવાના છે. સામાન્ય અવયવો એટલે કે તમને બે સંખ્યા આપી છે 25 અને 35. 25ના અવયવો શોધવાના છે અને લાલ કલરના વર્તુળમાં લખવાના છે. 35ના અવયવો શોધવાના છે અને વાદળી રંગના વર્તુળમાં લખવાના છે. તો હવે બંનેમાં આવતા, એટલે કે જે અવયવો આમાં પણ આવે છે અને આમાં પણ આવે છે, એ બંનેના સામાન્ય અવયવો કહેવાશે. એ બંનેના સામાન્ય અવયવોને આપણે અહીં વચ્ચે લખીશું. પહેલાં તો આપણે અવયવો શોધી કાઢીએ. તો ચાલો 25ના કયા કયા અવયવો આવશે? તો 1 તો ખરો જ, હવે 5 5 25 અને 25 1 25. 25ના આટલા જ અવયવો મળે છે. હવે આપણે 35ના અવયવો શોધીએ. તો 1 તો ખરા જ, હવે 5ના ઘડિયામાં આવે છે એટલે 5 7 35 અને 7 5 35 અને 35 1 35 આટલા અવયવો મળે. હવે અમારે બંને મારી સરખા કયા દેખાય છે? 5 અને 5. તો આ 5 બંને સરખા હોવાથી તેને ક્યાં લખીશું? આપણે વચ્ચેની કોલમમાં લખીશું. ચાલો વચ્ચેની કોલમમાં લાલ અક્ષરથી હું લખી દઉં છું, પણ આપણે જાંબલી કલરના વર્તુળમાં લખ્યું છે એવું જાણીશું. આ 5 એ સામાન્ય અવયવો ગણાશે. 25 અને 35ના સામાન્ય અવયવો કયો છે? તો 5. એ 5 25માં પણ આવે છે અને 35માં પણ આવે છે. ચાલો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે 40 અને 60ના અવયવો પાડતા શીખીએ અને તેના સામાન્ય અવયવો વચ્ચે લખતા શીખીએ, એના સામાન્ય અવયવો પણ શોધીશું. ચાલો 40નો તો પહેલાં 1 અને સંખ્યા પોટેટો ખરા જ, 2ના ઘડિયામાં 40 આવે છે, 20 2 40. ચાલો હવે 4, 3 આવે છે, 3ના ઘડિયામાં નહીં આવે એટલે 3 નહીં આવે, પણ 4ના ઘડિયામાં આવે, 4 એ 8 40. ચાલો 5 5 8 40. હવે આગળ જોઈએ તો કોણ આવશે? 5 8 40, બસ
હવે હવે મળશે નહીં. હવે આપણે 60ના અવયવો શોધીએ તો 60ના અવયવો એક તો ખડા છે બરાબર, અને બેના ઘડિયામાં પણ આવે તો બેના ઘડિયામાં કેવી રીતના, તો 30 દૂ 60 આવે ને, એટલે અહીં જોજો 1ને 60 સાથે ગુણતા એટલે 1 અને 60 બંને, 2ને 30 સાથે ગુણતા એટલે 30 અને 2 બંને હજુ આવે છે. તો હવે 3ના ઘડિયામાં તો 3ને 20 સાથે ગુણતા એટલે 20 40 60 એટલે બંને અવયવ મળશે. હવે 4ના ઘડિયામાં પણ આવે છે ગણો, 15 દૂ 20 15 20 15 4 60 એટલે 15 અને 4 બંને ગણાશે બરાબર ને. હવે આગળ, હવે આગળ કયા ઘડિયામાં આવશે, તો જુઓ 30 દૂ 60 થઈ ગયું, 60 એકું 60 થઈ ગયા, બસ આટલા જ અવયવો એના મળશે. 6ના ઘડિયામાં આવે છે ને, 6એ ડાન 60 ઓકે, આટલા અવયવો મળે છે. હવે આમાંથી સરખા સરખા અવયવો હોય એને સામાન્ય અવયવો કહેવાશે. તો ચાલો આપણે સરખા સરખા અવયવો લઈએ, તો આ 2 એટલે આ 2 એટલે અહીંયા લખી લઉં છું 2 બરાબર. ચાલો હવે હું છું કે બીજું 4 તો આમાં પણ 4 ઓકે. ચાલો હવે 10 તો આમાં પણ 10. ચાલો હવે 20 તો આમાં પણ 20. આટલા અવયવો એવા છે, હજુ પણ 5 છે, આમાં પણ 5 આવશે જ, 5નો ઘડિયો છે એટલે 5 આવશે, 5ના ઘડિયામાં આવશે ને. 5નો ઘડિયો બોલો, 60ને 5 વડે ભાગો, 5 એકું 5 અને બીજા 10 વધ્યા એટલે કેટલા આવશે બોલો, 5 દૂ 12 50 60 એટલે 12 પણ આવશે, 12 અને 5 બંને એનો અવયવ થશે, ત્યાં 5 અને આ 5 એટલે બીજા 5 પણ આવશે હે ને. એટલે આમાં લખીશું આપણે 5, જરાક આપણે નાના અક્ષરથી લખી દઈએ 2 અને 5. ચાલ હવે 2 5 4 10 20 આ એના સામાન્ય અવયવો થયા. નંબર 57 ઉપરના દાખલા જોઈશું એટલે કે અવયવ વૃક્ષ દોરતા શીખીશું. અવયવ વૃક્ષ જુઓ અને તેના જેવું જ બીજું વૃક્ષ બનાવવાનું છે. અવયવ વૃક્ષ એટલે કે આવ્યું 18નું, તો તમે જોઈ શકતા હશો કે અહીં 18 લખેલા છે. હવે 18ના અવયવ પાડવાના છે, તો 18 કયા ઘડિયામાં આવે, તો 9 દૂ 18 જોજો એટલે કે 9 અને 2 બરાબર. હજુ 9ના અવયવો પડશે, 2ના અવયવો હવે નહીં પડશે પણ 9ના અવયવો પડશે એટલે 3 40 9 એટલે 9ના અવયવો અહીં આગળ ચાલુ રહ્યા એટલે હવે 3ના અવયવો પડશે ના નહીં પડે એટલે અહીંથી અવયવ વૃક્ષ સ્ટોપ થઈ જશે, હવે અહીંથી આગળ જશે નહીં. એવી રીતના જ આ 18 છે એના અલગ રીતે પાછા બીજા અવયવો પાડો. ચાલો જો અવયવ વૃક્ષ નવી રીતે બનાવી, તો હવે 9 દૂ લીધા છે, તો હવે બીજો કોઈ લેવો, બીજા કયા ઘડિયામાં 18 આવે છે, તો 6 40 18 તો 6 અને 3 અહીં 3ના અવયવો હવે આગળ પડશે નહીં બરાબર ને, એટલે અહીંથી સ્ટોપ. પણ 6ના અવયવો પડશે, 3 દૂ 6 એટલે 3 અને 2ના હવે આગળ અવયવ પડશે નહીં એટલે 18ને આપણે 2 અવયવ વૃક્ષની રીતે દર્શાવ્યા છે. એટલે અલગ અલગ અવયવ વૃક્ષમાં અલગ અલગ અવયવ મૂકીને તમે આ રીતે વૃક્ષ બનાવી શકો છો. અને અવયવ વૃક્ષ કહેવાય, તમે સંખ્યા ઉપર પણ લઈ શકો છો. મિત્રો હવે આપણે હજુ અવયવ વૃક્ષ બનાવીશું અને તેની સંખ્યા લીધી છે 24. હવે 24ના અવયવો પાડીને જુદા જુદા 3 અવયવ વૃક્ષ બનાવી. ચાલો તો પહેલા 24ના અવયવો બનાવવા માટે આપણે કઈ સંખ્યા લેશું, તમે કહો કે ચાલો 12 દૂ 24 લઈએ બરાબર. 12 દૂ 24 એટલે 24ના 2 અવયવ પડ્યા, 12 દૂ 24 બરાબર. હવે 2ના હવે આગળ અવયવો પડશે નહીં નાનું, હવે 12ના પડશે, તો 12ના અવયવો પડવા માટે આપણે શું કરવું પડે, આવી રીતના 4 3 6 12 બરાબર છે ને, 3 6 12. હવે અહીં 4ના અવયવ પડશે, હજી 3ના અવયવો નહીં પડશે, 3 અહીંયાથી સ્ટોપ થઈ જશે, પણ 4ના અવયવો પડશે, 2 દૂ 4 બરાબર ને. એટલે 24નો અવયવ વૃક્ષ આ રીતે બન્યો. હવે 24નો બીજો અવયવ વૃક્ષ બનાવીએ, એવું જરૂરી નથી કે નીચેથી જ ઉપર જવા દેવું, ઉપરથી નીચે પણ તમે આવી શકો છો, કંઈ વાંધો નહીં. એટલે ચાલો હવે બીજો કોઈ ઘડિયાની મદદ લઈએ અને બીજા અવયવો દ્વારા 24ના અવયવો પાડતા શીખે. ચાલો બીજા કયા ઘડિયામાં આવે છે, 8 40 24. ચાલો તો 8 અને 3 હવે અહીં તમે જોઉં છો 3 3ના અવયવો પડશે ના, હવે 3ના 1 અને 3 સિવાય બીજો કોઈ અવયવ મળશે નહીં, પણ 8ના અવયવો પડશે. એટલે 8ના અવયવો કેટલા પડશે, તો ચાલો જુઓ 4 2 8. હવે 2ના અવયવો નહીં પડશે, 2 1 અને 2 એના 2 જ અવયવો છે, પણ 4ના અવયવો છે, 2 દૂ 4 એટલે 4ના 2 અવયવો હોવાથી 2 દૂ 4. હવે 2ના કોઈ અવયવ પડશે નહીં એટલે આ અવયવ વૃક્ષ અહીં કમ્પ્લીટ થયું. એટલે એના કેટલા અવયવો ગણાશે, અહીં 2
જોજો અહીં જે આ છેલ્લે છેલ્લે હોય ને બે 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 અને ત્રણ, ચોવીસ ના કયા કયા અવયવો ગણાશે? બે બે, જે છેલ્લા હોય તે લેવાનું, આ છેલ્લા છે, આની આગળ કોઈ નથી, આની આગળ પણ કોઈ આગળ લાઈન ચાલતી નથી, અહીં સ્ટોપ થઈ ગયું છે. બે 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 ત્રણ, આવી રીતના ચોવીસના નાના નાના અવયવો આપણે પાડીએ છીએ. ચાલો હવે આ ચોવીસને પણ આપણે પાડીએ તો જુઓ, એને હવે બીજા કોઈ ઘડિયાની મદદથી લઈએ. છ બાર છતાલી હજાર, છતાલી હજાર છ ચોક ચોવીસ, છ છ ચોવીસ. ચાલો અહીં ચારનો પણ આગળ ભાગ ચાલશે, ચારનો આગળ ચાલશે, શું ચાલશે? બે દુ ચાર, હવે આગળ ચાલશે નહીં, પણ અહીં છનો ચાલશે. ચાલો છનો શું ચાલશે? ત્રણ દુ છ, બરાબર ને? ત્રણ દુ છ, પરંતુ અહીં ત્રણનો હવે નહીં ચાલશે, એટલે આટલા જ અવયવોનો ભાગ ચાલશે. ચાલો ઓકે, સમજ પડી? આને અવયવ વૃક્ષ કહેવાય અને આ રીતે તમે અલગ અલગ રીતે બનાવી શકો છો.